અને કયા પ્રશ્નમાં એ તમને રીડ કરશો તો તે કયો પેન્સ પ્રશ્ન એ કેન્સલ થશે માટે તમે આ વિડીયો તો એને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો પહેલો પ્રશ્ન કે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શોધો મકાનના જે આધારરૂપ થાંભ લેવે તેને એ શું કહેવા આવશે કે જે પહેલો પ્રશ્ન એનો તેની અંદર ઓપ્શન 4 લખી જે કુંભીરું એ તેનો જવાબ બને છે અને ત્યાર બાદ એ બીજો પ્રશ્ન કે તેણે મને કારણ કયું ખરું અને તમને અહીં જે વિધાન આપવામાં આવ્યું છે તેની અંદર એ તમારે નિપાસ શોધવાનું છે અને જે તેણે મને કારણ કહ્યું ખરું તેની અંદર એ ખરું રહ્યું એ નિબત બને છે માટે જે ઓપ્શન ચાર રહ્યો ખરું એ તેનો જવાબ છે અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે આભ તૂટી પડવું તે જે વાક્ય રહ્યું તેનો એ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો છે કે જે આભ તૂટી પડવું તેનો અર્થ થાય છે એ ભારે મુશ્કેલમાં મુકાવવું માટે જે ઓપ્શન તૈયાર ભારે મુશ્કેલમાં મૂકાવું એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે જે ક્ષાર શબ્દ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ શું થાય તો કે જે ચાર શબ્દ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ એ છિદ્ર થાય છે માટે જે ઓપ્શન બે રહ્યો છિદ્ર એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે પપ્પો અંતે પાસ તો થયો તો કે તમને અહીં જે વિધાન આપવામાં આવ્યું છે તેની અંદર એ તમારે નિપાત શોધવાનું છે અને આની અંદર એ તો રહ્યું એ નિપાત બને છે માટે જે ઓપ્શન એક રહ્યું તો એ તેનો જવાબ છે અને ત્યારબાદ એ સઠો પ્રશ્ન કે સાચું તમારે સંધિ નો રહ્યું એ જોડાણ કરવાનું છે અને તે સંધિ છે પુસ્તક પ્લસ આલય અને જે આ સંધિ રહે તેની અંદર ઓપ્શન ત્રણ એટલે કે જે પુસ્તકાલય રહ્યું એ તેનો જવાબ નથી અને જે આ સંધિ રહે એ તમને સામાન્ય રીતે એ ખૂબ જ સાદી પૂછાણ નથી કેમ કે અહીં તમને જે શબ્દ આપવામાં આવ્યો છે તેની અંદર તમે જુઓ કે અહીં જે શબ્દ છે તેની અંદર એક સેલે અને આગળ કોઈ પણ પ્રકારનો એ બદલાવ ન થાય તો અહીં જે રહ્યા એ બે દોઢ નીકળ્યા છે માટે તે જવાબ ન બને અને ત્યારબાદ આગળ અહીં જે ચોથો ઓપ્શન જુઓ તેની અંદર એ આગળ રહે જેની એ જોડણી ભૂલ થઈ ગઈ છે માટે જે ચોથો રહ્યો તે પણ એ જવાબ ન બને માટે ઓપ્શન ત્રણ રહ્યો એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે હાચું એ સંધિ જોડાણ કરો અને તેનો શબ્દ છે મહા પ્લસ અનલ અને તેનો પણ એ જવાબ બને છે મહાનલ માટે જે ઓપ્શન ચાર રહ્યો મહાનલ એ તેનો હાચો જવાબ છે અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે કમર કસવી તેનો એ રૂઢિપ્રયોગનો અર્થ આપો તો કે જે કમર કસવી તેનો અર્થ થાય છે એ હિંમતથી કામ કરવા એ તૈયાર થઈ જવું માટે જે ઓપ્શન ચાર રહ્યો એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે વિકલ્પોમાંથી એ તમારે ખોટી જોડણીવાળો જે શબ્દ હોય એ પસંદ કરવાનો છે અને તેની અંદર ઓપ્શન એ રહો માલિક એ તેનો જોવા બને છે અને જે આ માલિકની એ હાચી જોડણી રહી એ મા પ્લસ લી રહો એ આ બાજુ આવે અને ક આ રીતે એ તેની જોડણી હાચી બને છે અને ત્યારબાદ એ દસમા પ્રશ્ન કે કેવળ એ તમારું માન ખાતર રાખવા હું આવીશ અને જે આ વિધાન રહું તેની અંદરથી એ તમારે નિપાત ગોતવાનો છે અને જે આનો નિપાત રહ્યો એ કેવળ રહ્યો એ માત્ર નિપાત બને છે માટે જે ઓપ્શન બી રહ્યો કેવળ એ તેનો સાચો જવાબ છે અને ત્યારબાદ એ અગિયારમો પ્રશ્ન કે ખર્ચી ખૂટી યારી તૂટી તે કહેવતનો એ સાચો અર્થ શું થાય તો કે જે ખર્ચી ખૂટી અને યારી તૂટી તેનો અર્થ થાય છે એ પૈસા ન હોય તો દોસ્તી તૂટી જાય માટે જે ઓપ્શન એ કર્યો પૈસા ન હોય દોસ્તી તૂટી જાય એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ બારમો પ્રશ્ન કે અમાસ જે શબ્દ રહ્યો તેનો વિરોધી શબ્દ શું થાય તો કે જે અમાસ શબ્દ રહ્યો તેનો વિરોધી શબ્દ એ પૂનમ થાય છે માટે જે ઓપ્શન ત્રણ રહ્યો પૂનમ એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ તેરમો પ્રશ્ન કે મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા આ જે વિધાન રહ્યું તેની અંદર એ તમારે નિપાત શોધવાનો છે તો તમને અહીં જે વિધાન આપવામાં આવ્યું તેની અંદર એ માત્ર રહ્યું એ નિપાત બને છે માટે જે ઓપ્શન ચાર રહ્યો માત્ર એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ચૌદમો પ્રશ્ન કે નીચેના વિધાનમાંથી એ સંયોજક શોધો અને તે વિધાન છે તે અંબોડ્યું દેખી શકતો નથી માટે એ ઢોંગ કરે છે તમને અહીં જે વિધાન આપવામાં આવ્યું છે તેની અંદર એ માટે રહ્યું એ સંયોજક બને છે માટે જે ઓપ્શન બે રહ્યો માટે એ તેનો સાચો જવાબ છે અને ત્યારબાદ એ પંદરમો પ્રશ્ન કે વાયુ વહે શીતળ જલ જેવો અને તમને અહીં જે વિધાન આપવામાં આવ્યું છે તેનો એ તમારે અલંકાર ઓળખવાનો છે અને જે તમને આ વિધાન આપવામાં આવ્યું તેની અંદર એ જેવો શબ્દ એ તમને જોવા મળશે અને જેવો જેવી સરખો માફક પેઠે તુલ્ય તે તમામ શબ્દો એ જે ઉપમા અલંકાર હોય તેની અંદર એ આવતા હોય છે માટે જે ઓપ્શન બે રહ્યો ઉપમા અલંકાર એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ સોળમો પ્રશ્ન કે તળદાર શબ્દનો એ શિષ્ટ શબ્દ આપો અને તે શબ્દ છે એ ગલ ઢેરા અને જે આ ગલ ઢેરા વાળો જે તળદાર શબ્દનો જે શિષ્ટ રહ્યું તે કોઈ આ પ્રશ્ન એ અઘરો ગણી શકાય માટે તમને જો આ પ્રશ્ન ન આવ્યો હોય તો તમને એ તમારી તૈયારી એ ખૂબ જ સારી છે કેમ કે આ પ્રશ્ન રહ્યો એ મોટા ભાગને એ ખોટો પડ્યો છે અને જે આ ઢેરા રહ્યો તેનો એ તળપદાર શબ્દનો એ શિષ્ટ રૂપ એ ખરડા થાય છે માટે જે ઓપ્શન ચાર રહ્યો ખરડા એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ સત્તરમો પ્રશ્ન કે નીચે આપેલા વાંકમાંથી એ રેખાંકિત જે શબ્દ સંજ્ઞા ઓળખાવાની છે અને મારી બહેન રમા ભણે છે અને તેની અંદર એ જે રમાયે તેની નીચે એ વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવશે માટે જે ઓપ્શન એ કર્યો વ્યક્તિવાચક એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ અઢારમો પ્રશ્ન કે કૂવો ખોદનાર માણસો આજે રજા પડશે અને વિધાનમાં તમને જે રેખાંકિત જે શબ્દો તેની એ તમારે વિશેષણનો એ પ્રકાર જણાવવાનો છે અને તેની નીચે એ જે ખોદ ના તેની નીચે એ અંડરલાઇન કરે છે અને આનો જવાબ એ કર્તૃવાચક એ વિશેષણ બને છે કેમ કે કોઈ પણ જે ક્રિયા હોય તેની પાછળ જો નાર શબ્દ લાગ્યો હોય તો તે એ કર્તૃવાચક એ વિશેષણ બની જાય છે માટે જે ઓપ્શન 3 નો કર્તૃવાચક વિશેષણ એ તેનો જવાબ બને છે અને ત્યાર બાદ એ 19મો પ્રશ્ન કે સાસુ એ સંધિ જોડાણ કરો અને તમને તે શબ્દ આપ્યો છે પરમ પ્લસ

કૌંસમાં એ ગુણ્યા બે બરાબર બે તો લસા તેનો જવાબ શું બને તો આની માટેનું એ સરળ સૂત્ર છે જેની અંદર એ ગુસા ગુણ્યા લસા બરાબર પહેલી સંખ્યા અને એની ગુણ્યા એ બીજી સંખ્યા અને તેની અંદર તમને અહીં જે ગુસા આવ્યો એ આપી દીધો છે જ્યારે એ પહેલી સંખ્યા અને જે બીજી સંખ્યા રહે તેનો એ ગુણાકાર તમને આપી દીધો છે જે એસી થાય જ્યારે એ ગુસ્સા એ બે થાય અને અહીં જે તમારે એ લસા ગોતવાનો છે તો જે આ બે રહ્યું તેને એ તમારે ઓલી બાજુ લઈ જવાના એટલે કે છેદમાં જાય અને જે બે રહ્યા એને એ સેવડે ભાગતા જે ઓપ્શન ચાલે રહ્યું એ તેનો જવાબ બને છે માટે જે ઓપ્શન ત્રેન એ રહ્યો ચાળી એ સાચો જવાબ છે એટલે કે જે નો પ્રશ્ન એ તેની અંદર ઓપ્શન ત્રેન ચાલીસ એ તેનો જવાબ છે અને ત્યારબાદ એ બાવીસનો પ્રશ્ન કે નીચેનામાંથી એ કયો એ ઈ એ અપૂર્ણાંક એ સૌથી નાનો છે તો તમને અહીં જે ઓપ્શન આપવામાં આવે છે ચાર તેની નથી એ તમારી જે સૌથી નાનો જે અપૂર્ણાંક હોય એ તમારે પસંદ કરવાનો છે અને તેની અંદર એ આપણે ભાગાકાર કરવી તો જે પેલો ઓપ્શન રહ્યો તેનો જવાબ એ જીરો પોઈન્ટ એ બને છે જ્યારે બીજો ઓપ્શન એ જીરો પોઈન્ટ આઠ છે જ્યારે ત્રીજો ઝીરો પોઈન્ટ સાત અને જે ચોથો રહ્યો તે એ 0.6 પોઈન્ટ છ બને છે માટે તમને અહીં નાનો પૂછવામાં આવશે માટે જે ઓપ્શન ડી રહ્યો તેના છેદમાં પાંચ એ તેનો જવાબ બને છે માટે ઓપ્શન ચાર ઈ તેનો સાચો જવાબ છે અને ત્યારબાદ એ ત્રીસ નો પ્રશ્ન કે બે આંકડાઓની એક સંખ્યામાંથી એ અઢાર બાદ કરવાથી એ આંકડાઓનો ક્રમ રહ્યો એ બદલાઈ જાય છે તો તે સંખ્યા રે એ નીચેનામાંથી કહીએ હશે તો તમને અહીં જે સંખ્યા આપવામાં આવી છે તેની અંદરથી એ તમારે દરેક સંખ્યામાંથી એ અઢાર બાદ કરી લેવાનો અને ત્યારબાદ તમને જે સંખ્યા મળે તે રહે એ તમને જે આગળની જે સંખ્યા રે તેનો એ ઉલટો ક્રમની મળશે અને તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી ચોસઠ રૂ એ તેનો જવાબ બનશે અને તેની અંદરથી એ તમે જો અઢાર બાદ કરો તો તમને એ સેતાળીસ મળી જાય માટે જે બંને રહ્યું એ ક્રમ ઉલટો પુલટો છે માટે ઓપ્શન બે રહ્યું એ તેનો જવાબ છે અને ત્યારબાદ એ ચોઈસનો પ્રશ્ન કે કાટકોણ ત્રિકોણ એ એબીસી માં એ જે ખૂણો સી રહ એ ને છે તથા જે એ બી રૂ એ વીસ સેમીનું છે અને જે ખૂણો બી રૂ એ ત્રીસ ડિગ્રીનો છે તો એસી નું એ તમારે માપ શોધવાનું છે અને જે આ ચોઈસનો પ્રશ્ન રહ્યો એ જે ત્રિકોણ નું જે ચેપ્ટર રહ્યું તેની અંદરથી એ પૂછવામાં આવ્યું છે અને જે ચોઈસનો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે દસ રૂ એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ પચીસ પ્રશ્ન કે દસના ના સરાસરી કેટલી થાય તો કે તમને અહીં જે દસ ના અવયવ બને છે અને જે આ અવયવ તેનો એ તમારે સરવાળો કરવાનો જે સરવાળો એ અઢાર થાય છે અને જે આ સરવાળો રહ્યો તેને એ તમારી જે કુલ સંખ્યા એટલે કે જે ચાર સંખ્યા છે તો તેને એ ચાર વડે એ ભાગી લેવાના અને તેનો જવાબ એ ચાર પોઈન્ટ પાંચ મળશે માટે જે ઓપ્શન ત્રણ ચાર પોઈન્ટ પાંચ એ તેનો જવાબ છે અને ત્યારબાદ એ છવ્વીસ પ્રશ્ન કે એકસો બાસઠ ને એ ઓછામાં ઓછી જે નાના એ કઈ સંખ્યા વડે એ ગુણવાથી ઓપ્શન બે રહ્યો જે બે એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ સત્યાવીસ પ્રશ્ન કે પાય રહી એ ખાલી જગ્યા સંખ્યા છે તો કે જે પાય રહી એ અસમય સંખ્યા છે માટે જે ઓપ્શન એ કર્યો અસમય એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ અઠવીસમો પ્રશ્ન કે એક્ઝેમ

કે કોઈ પણ રકમ એ દસ વર્ષમાં એ કેટલા ટકા વ્યાજે એ બમણી થાય તો તમને અહીં જે દાખલો આપવામાં આવ્યો તેની અંદર એ સો એ મૂળ રકમ છે અને તેને બમણી થાય એટલે કે જે બસો રૂપિયા બને અને આની અંદર એ તફાવત રહ્યો એ સો રૂપિયાનો એ તફાવત મળે છે અને જે આ સો રૂપિયા તફાવત રહો તેને એ તમને જે જેટલા વર્ષ કીધા છે તેની વડે એ તમારે ભાગી લેવાના એટલે કે જે દસ વડે ભાગવો તો તે દસ ટકા આવ્યું એ તમને મળશે માટે જે ઓપ્શન ત્રણ રહું દસ ટકા એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ત્રીસમો પ્રશ્ન કે છન્નું બરાબર એ ખાલી એ એસી ટકા થાય તો આની અંદર તમને અહીં જે દાખલાનું સોલ્યુશન તે અહીં આપી દેવામાં આવશે અને આ રીતે એ તમારે ત્યાં દાખલાને ગણી લેવાનો અને તેની અંદર ઓપ્શન ડી અલગજી ચાર ચાર અલગજી એકસો ને વીસ એ તેનો જવાબ બનશે છે અને ત્યારબાદ એ એકત્રીસમો પ્રશ્ન કે એક પોઈન્ટ બે કેજીના એ ત્રીસ ટકા બરાબર એ કેટલા થાય તો કે જે અહીં તમને જે કેલી કેજી આપ્યું છે તેને એ તમારે એ ગ્રામમાં ફેરવવાનું એટલે કે જે બારસો ગ્રામ રહ્યું એ પોઈન્ટ બે કેજી થાય અને જે બારસો ગ્રામના એ તમારે ત્રીસ ટકા ગણી લેવાના અને તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બે ત્રણસો સાહીઠ ગ્રામ રહ્યું એ તેનો જવાબ બને છે માટે જે ઓપ્શન બે રહ્યું એ તેનો સાચો જવાબ છે ત્યારબાદ એ બત્રીસો પ્રશ્ન કે મહેકભાઈ ની એ આવક અને ખર્ચનો ગુણોતેર રહ્યો એ પાંચ જેમ બે છે જો તેમની આવક એ દસ હજાર હોય તો તેમની એ માસિક બચત એ કેટલી થાય

અને એક ચોથી સંખ્યા ઉમેરતા તેમની સરાસરી રે એ આઠ થઈ જાય છે તો જે ચોથી સંખ્યા રે એ કઈ હશે તો આની માટેની એક સરળ છે જેની અંદર એ તમારે સંખ્યાની સરાસરી એ છ છે અને જે ચોથી ઉમેરો ત્યારે એ તેની સરાસરી એ આઠ થઈ જાય છે જે ચાર સંખ્યાની એ સરાસરી આઠ છે તેની અંદર એ તમારે ગેપ ગોતી લેવાનો જે અહીં બાજુ એ બે નો ગેપ આવશે અને આ બાજુ એ એકનો ગેપ આવશે અને અહીં જે આ બાજુનો એકનો ગેપ રહ્યો તેને એ તમારે ઓલી બાજુના એ છ વડે ગુણવાનું અને અહીં જે બે નો ગેપ તેને એ આ બાજુની સંખ્યા રહી ચાર તેને વડે ગુણવાનું એટલે કે જે અહીં છ અને ત્યારબાદ તેની અંદર તમારે અહીં જે ચાર દુ આઠ એટલે કે આઠ રહ્યા એ પ્લસ કરી લેવાના અને આ રીતે જે ઓપ્શન એક રહ્યો ચૌદ એ તેનો જવાબ બને છે માટે જે ચોત્રીસ નો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એક રહ્યો ચોત્રીસ એ તેનો એ સાચો જવાબ છે અને ત્યારબાદ એ પાંત્રીસ નો પ્રશ્ન કે ચાર ઘંટડીઓ એ દર પાંચ સેકન્ડ છ સેકન્ડ આઠ અને દસ સેકન્ડ વાગે છે અને જો પહેલી વાર ઘંટડી એ તમામ ઘંટડી એ સાથે વાગ્યા બાદ એ કેટલી સેકન્ડ પછી એ ફરી વાર એ સાથે વાગશે તો તમને અહીં જે સંખ્યા આપવામાં આવી તેનો એ તમારે સામાન્ય રીતે એ લસા લઈ લેવાનો અને તે લસા જો એ એકસો ને વીસ સેકન્ડ આવશે માટે જે ઓપ્શન બે રહ્યું એક્સો ને વીસ સેકન્ડ એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ છત્રીસ પ્રશ્ન કે ચોવીસ માણસો એક કામ રહ્યું એ પંદર દિવસમાં પૂર્ણ કરે છે તો તે કામ એ ત્રીસ માણસો એ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે અને આની માટે જે સાંકળનો નિયમ રહ્યો તેનો ઉપયોગ કરવાનો હોય છે અને અહીં જે ચોવીસ એને ગુણ્યા એ પંદર અને ઓલી બાજુ એ ત્રીસ ગુણ્યા એક અને તે અહીં જે ત્રીસ તેને એ તમારે આ બાજુ એ સેદમાં લાવવાના એટલે કે જે ત્રીસ પંદર દુ ત્રીસ અને જે બે રા તેને એ ચોવીસ વડે ભાગતા એટલે કે જે બાર એ તેનો જવાબ બને છે માટે જે ઓપ્શન તેની રહ બાર દિવસ એ તેનો સાચો જવાબ છે ત્યારબાદ એ સાડત્રીસ કે જો એમ પ્લસ એન બરાબર એ ચૌદ હોય એમ પ્લસ એન માઇનસ એ ચાર હોય તો એમ બરાબર એ શું થાય અને આની માટે તમને જે લોપની રીત રે એ તમને આવડવી જોઈએ અને જે પ્રશ્ન તેની અંદર ઓપ્શન ચાર જે નવ રહ્યું એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ કે ચાર પ્લસ છ ગુણ્યા પાંચ માઇનસ પંદર ભાગ્યા એક અને તેનું મૂલ્ય શું થાય તો કે તમને અહીં જે દાખલો આપવામાં આવ્યો તેની માટે એ તમને જે ભાગુ સગવાનો જે નિયમ રહ્યો એ આવડવો જરૂર છે અને જે આ મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ત્રણ જે ઓગણીસ રૂ એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ ઓગણચાળીસનો ઓપ્શન કે નીચેનામાંથી કઈ સંખ્યાને એ તમે અપૂર્ણાંક તરીકે એ દર્શાવી શકો નહીં અને જે ઓગણચાળીસનો પ્રશ્ન રહો તેની અંદર ઓપ્શન એક રૂટ રૂટની અંદર એ ત્રણ એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ચાલીસનો પ્રશ્ન કે બારના છેદમાં એક્સ બરાબર એ સોળના છેદમાં એ વીસ તો તેની અંદર એ એક્સ રૂ તેનું એ તમારે મૂલ્ય શોધવાનું છે અને તેની અંદર અહીં જે એક્સ રૂ તેને એ ઓલી બાજુ લઈ જાઓ એટલે કે જે સોળ રહ્યું તે જગ્યાએ એ એક્સ આવી જાય જ્યારે એક્સ ની જગ્યાએ એ સોળ આવી જાય અને અહીં જે વીસ રહ્યા તેને એ તમારે ઓલી બાજુ એ ગુણાકારમાં લઈ જવાના અને આ રીતે એ તેનો જવાબ રહ્યો એ પંદર બને છે માટે જે ઓપ્શન ચાર રહ્યું પંદર એ તેનો એ સાચો જવાબ છે અને ત્યારબાદ એ એકતાલીસમો પ્રશ્ન કે હવેલી સંગીત રહી એ કયા સંપ્રદાય સાથે એ જોડાયેલું છે તો કે જે હવેલી સંગીત રહ્યું એ વૈષ્ણવ સંપ્રદાય સાથે એ જોડાયેલું છે માટે જે ઓપ્શન ત્રણ રહ્યું વૈષ્ણવ એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ બેતાલીસમો પ્રશ્ન એ ગણેશ વાસુદેવ માણુંકરને એ પ્રથમ લોકસભામાં એ કયું સ્થાન આપવામાં આવ્યું હતું જે તેતાલીસ મો પ્રશ્ન ઓપ્શન બે જે સ્પીક કર્યું એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ તેતાલીસમો પ્રશ્ન કે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના એ કયા ધોરણ માટે આપવામાં આવી છે કે અહીં જે તેતાલીસ મો પ્રશ્ન રહ્યો તે પ્રશ્ન રહ્યો એ રદ કરવામાં આવશે કેમ કે અહીં જે અગિયાર નવ અને દસ તે પણ એ જવાબ બને છે માટે જે તેતાલીસમો પ્રશ્ન રહ્યો તેની અંદર એ તમે રીટ કરી શકો છો અને તે પ્રશ્ન એ યોગ્ય રીતે એ રદ થશે અને ત્યારબાદ એ ચુમ્માલીસ પ્રશ્ન કે જમજીર ધોધરો એ કયા જિલ્લામાં આવેલો છે તો કે જે જમજીર ધોધરો એ જે ગીર સોમનાથ જિલ્લો રહ્યો તેની અંદર એ આવેલો છે માટે જે કર્યું ઓપ્શન એક ગીર સોમનાથ એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ પિસ્તાલીસ પ્રશ્ન કે પ્રસિદ્ધ જે કેસર કેરી રે એ કયા જિલ્લા સાથે એ જોડાયેલી છે કે જે પ્રસિદ્ધ કેસર કેરી રે એ તલાલા એ જિલ્લા તલાલા જે શહેર તેની સાથે એ જોડાયેલી છે માટે જે ઓપ્શન એ ક્રો તલાલા એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ છેંતાલીસમો પ્રશ્ન કે આપણા દેશનું એ રાષ્ટ્રીય જલસર પ્રાણી રહ્યું એ કહ્યું છે તો કે જે આપણો દેશ રહ્યો ભારત તેનું એ રાષ્ટ્રીય જલસર પ્રાણી રહ્યું એ ડોલ્ફિન છે માટે જે ઓપ્શન બે રહ્યો ડોલ્ફિન એ તેનો જવાબ બને છે અને જે આ ડોલ્ફિન રહે તેને એ અઢાર મે એ બે હજાર દસના રોજ એ રાષ્ટ્રીય જલસર પ્રાણી તરીકે એ જાહેર કરવામાં આવ્યું અને ત્યારબાદ એ સુડતાલીસમો પ્રશ્ન કે રાષ્ટ્રીય મુદ્રા નીચે પૈકી જે સત્યમય જયતે રહી એ કઈ લિપિમાં એ લખાયેલું છે કે ભારતની જે રાષ્ટ્રીય મુદ્રા રહી સત્યમય જય તે એ દેવનાગરી લિપિમાં લખાયેલું છે માટે જે ઓપ્શન બે રહ્યું દેવનાગરી એ તેનો જવાબ બને છે અને જે આ સત્યમ જયતે તેને એ છવ્વીસ જાન્યુઆરી એ ઓગણીસો પચાસ ના રોજ એ ભારતના મુદ્રાલેખ તરીકે એ તેને સ્વીકારવામાં આવ્યું હતું અને ત્યારબાદ એ અઠ્યાવીસો પ્રશ્ન કે વિધાનસભા ચાલુ ન હોય તો ત્યારે એ વટોકુમ રહ્યું એ કોણ બહાર પાડી શકે છે તો કે જ્યારે એ વિધાનસભા ચાલુ નહી હોય તો ત્યારે એ જે રાજ્યના જે રાજ્યપાલ હોય તે એ વટોકોમ બહાર પાડી શકે છે માટે જે ઓપ્શન રાજ્યપાલ એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ઓગણપચાસ પ્રશ્ન કે નીચેના પૈકી એ પિત્તલના નકશી માટે એ કયું શેર જાણીતું જાણીતું છે તો કે જે પિત્તલના જે નકશી કામ તેની માટે એ સિહોર્યું એ જાણીતું છે માટે જે ઓપ્શન એક રહ્યું સિહોર એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ પચાસમાં બને કે સૌરાષ્ટ્ર રાજ્યના એ સૌપ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો અને જે સૌરાષ્ટ્ર રાજ્ય રૂ તેની સ્થાપના એ પંદર ફેબ્રુઆરી એ ઓગણીસો ના રોજ એ કરવામાં આવતી અને જેના સૌપ્રથમ મુખ્યમંત્રી રહ્યા એ ઉચ્છંગરાય એ ડેબરને બનાવવામાં હતા માટે જે ઓપ્શન ચાલ રહ્યો ઉચ્છંગરાય રાય ડેગ્ર એ તેનો જવાબ બને છે અને જે સૌરાષ્ટ્ર રાજ્ય રૂ તેના એ બીજા મુખ્યમંત્રી રહ્યા એ રસિકલાલ એ પરીખ હતા અને ત્યારબાદ એ એકાવનવર પ્રશ્ન કે રાજ્યપાલને એ તેમની નિમણૂકના શપથ રહ્યા ઈ કોના દ્વારા લેવડાવામાં આવશે તો તેનો જવાબ રહ્યો ઈ ઓપ્શન ચાર એટલે જે મુખ્ય ન્યાયાધીશ છે ઈ તેનો જવાબ અને છે માટે એ ચોથો ઓપ્શન ચાર રહ્યો ઈ તેનો એ સાચો જવાબ છે અને ત્યારબાદ એ બાવનમો પ્રશ્ન કે ગુજરાતની એ સૌથી મોટી એ સિંચાઈ યોજના રહી એ કઈ છે તો કે જે ગુજરાત રહ્યું તેની એ સૌથી મોટી એ સિંચાઈ યોજના એ નર્મદા છે માટે જે ઓપ્શન એક રહ્યો નર્મદા ઈ તેનો જવાબ બને અને ત્યારબાદ એ ત્રેપનમો પ્રશ્ન ભારતના રાષ્ટ્રપતિને એ તેમના પદ ઉપરથી એ કોણ હટાવી શકે છે તો કે જે ભારતના જે રાષ્ટ્રપતિ હોય છે બેંક ઓર્ડર થયું તેનો એ અર્થ શું થાય તો કે જે બેંક ઓર્ડર થાય તેનો અર્થ હશે કે ખાતામાં એ જમા કરતા એ વધુ રકમ એ ઉપાડવાની સત્તા મળે તેને એ બેંક ઓર્ડર કહેવામાં આવશે માટે જે ઓપ્શન તૈયાર ઈ તેનો એ હાચો જવાબ છે અને ત્યાર બાદ એ પંચાવનો પ્રશ્ન કે ભગવત ગો મંડળ ગ્રંથ રો ઈ સેન સાથે સંકળાયેલ હશે તો કે જે ભગવત ગો મંડળ ગ્રંથ રો ઈ શબ્દ સાથે એ સંકળાયેલ હશે માટે જે ઓપ્શન બે રો શબ્દ ઈ તેનો જવાબ બનશે અને જે આ ભગવત ગો મંડળ રો તેમનો એ લખવા માટે જે યોગદાન રો ઈ જે ગોંડલના જે મહારાજે છે ભગવત તેમના દ્વારા એ આપવામાં આવ્યું હતું અને તેને લખનાર એ ચંદુભાઈ ભાઈ એ પટેલ હતા માટે તમારે જે આ વધારેની માહિતી તેને પણ એ ખાસ કરીને યાદ રાખવી અને ત્યારબાદ એ છપ્પન મો પ્રશ્ન કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી એ કયું છે તો કે જે ભારત તેનું એ રાષ્ટ્રીય પ્રાણી એ વાઘ છે માટે જે ઓપ્શન ત્રણ રહ્યો વાઘ એ તેનો જવાબ બનશે છે પરંતુ જો તમને આની જગ્યાએ એમ પૂછે કે ભારતનું સૌ પ્રથમ સૌથી પહેલું એ રાષ્ટ્રીય પ્રાણી કહ્યું હતું તો તેનો જવાબ એ બદલી જાય અને તેનો જવાબ એ સિંહ બની જાય માટે તમારે આ જે બંને પ્રશ્ન તેની વિશે એ તમારે કન્ફ્યુઝન ન થાય

એ યોગ્ય છે તો કે જે ભારતના જે રાજનીતિકના જે માર્ગદર્શક સિદ્ધાંતો રહે તેનો એ જો કોઈ પણ વ્યક્તિ એ ભંગ કરે તો તેની અંદર એ તમે અદાલતની અંદર એ જઈ શકતા નથી માટે જે ઓપ્શન તૈયાર અદાલતનો આશરો લઈ શકાય નહીં એ તેનો જવાબ બને છે અને જે આ રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો રહે તેની માટેનો એ બંધારણનો ભાગ રહ્યો એ ભાગ ચારમાં એ રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો એ આપવામાં આવે છે અને જેની અંદર એ મૂળભૂત ફરજો રહે તેનો પણ એ સમાવેશ કરવામાં આવે છે અને ત્યારબાદ એ ઓગણસાઠ મો પ્રશ્ન કે સરદાર આવાસ યોજના રે એ કોને લાગુ પડશે તો કે જે સરદાર આવાસ યોજના રે એ જે ગરીબ ગરીબી રેખા નીચે જીવતા જે લોકો હોય તેમને એ લાગુ પડશે અને જે આ સરદાર આવાસ યોજના રે તેના દ્વારા એ જે ગરીબી રેખા નીચે જે જીવતા લોકો હોય તેમની માટે એ મકાન બનાવવામાં આવશે માટે જે ઓપ્શન ત્રણ રો એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ સાઠમો પ્રશ્ન કે સરસ્વતી સાધના યોજના અંતર્ગત એ શું આપવામાં આવશે તો કે જે ચાર્જમાં પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન જે સાયકલ રહ્યું એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ નીચેના માંથી કયા ખેલાડી રહ્યા તેને એ કેપ્ટન કુલ તરીકે ઓળખવામાં આવશે તો કે જે કેપ્ટન કુલ તરીકે ઓળખાતા ખેલાડી રહ્યા એ મહેન્દ્રસિંહ ધોની છે માટે જે ઓપ્શન ત્રણ રહ્યો મહેન્દ્રસિંહ ધોની એ તેનો જવાબ બને છે જ્યારે આ સુનિલ ગાવસ્કી રહ્યા તેમને એ લિટલ માસ્ટર તરીકે ઓળખવામાં આવશે જ્યારે આ સચિન તેન્ડુલકર તેમને એ માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખવામાં આવશે જ્યારે આ રોહિત શર્મા તેમને એ હિટમેન તરીકે એ ઓળખવામાં આવશે અને ત્યારબાદ એ પ્રશ્ન કે ભારતીય ખેલાડી જે વિનેશ ફોગટ માટે એ શાનદાર દેખાવ કર્યો હતો તો કે ભારતની જે ખેલાડી જે વિનેશ ફોગટ રે તે કુસ્તી માટે એ જાણી દેશે માટે જે ઓપ્શન એ કર્યો કુસ્તી એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ત્રેસઠ પ્રશ્ન કે ખેલ રત્ન એવોર્ડ અર્જુન એવોર્ડ અને જે દુરણાચાર્ય એવોર્ડ આ તેની એવોર્ડ મેળવનાર એ ખેલાડીનું નામ જણાવો અને જે આનો જવાબ રહ્યો એ પુલેલા ગોપીચંદ બને છે માટે જે ઓપ્શન બે રહ્યો પુલેલા ગોપીચંદ એ તેનો જવાબ બને છે અને જે આ પુલેલા ગોપીચંદ રહ્યો એ બેડમિન્ટનના એ ખૂબ જ જાણીતા એક ખેલાડી છે જ્યારે આ ખેલના એવોર્ડની શરૂઆત થઈ ઈ ઓગણીસો એકાણું બાણ માં કરવામાં આવી હતી જ્યારે આ અર્જુન એવોર્ડ રહ્યો તેની શરૂઆત એ ઓગણીસો એકસઠ કરવામાં આવી હતી જ્યારે આ દ્રોણાચાર્ય એવોર્ડ રહ્યો તેની શરૂઆત એ ઓગણીસોને માં એ કરવામાં આવી હતી ત્યારબાદ એ બાંસઠમાં પ્રશ્ન કે ફૂટબોલની રમત એ શરીરના કયા અંગ વડે એ રમી શકાય છે તો કે જે ફૂટબોલની રમત રહે તેને રમવા માટે એ પગ અને જે માથાનો રહ્યો તેનો એ તમે ઉપયોગ કરી શકો છો માટે જે ઓપ્શન ચાર રહ્યું પગ અને માથું તે એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ પાંસઠમાં પ્રશ્ન કે ધ્યાનને એ કેન્દ્રમાં રાખીને જે થતી જે યોગા યોગ સાધના રહે તેને એ કયા નામ તરીકે ઓળખવામાં આવશે તો કે જે પાંસઠમાં પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એક જો ધ્યાન યોગ એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ઓપ્શન કે ચેસના એ પહેલા ગ્રાન્ડ માસ્ટર તરીકે એ બનાવનાર ખેલાડી રહ્યા એ કોણ હતા તો જે ચેસના જે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા હોય તે ખેલાડી એ વિશ્વનાથ આનંદ હતા માટે જે ઓપ્શન ચાર વિશ્વનાથ આનંદ એ તેનો જવાબ બને છે અને જો તમને આની જગ્યાએ એમ હશે કે સૌ પ્રથમ એ ખેડૂતના એવોર્ડ મેળવનાર પણ ખેલાડી કોણ હતા તો તેનો જવાબ રહ્યો તે પણ એ જે વિશ્વનાથ આનંદ તે એ બની જાય છે ત્યારબાદ એ સડસઠમો પ્રશ્ન કે ચક્ર ફેંકની એ સ્પર્ધામાં છ ખેલાડીઓ એ ભાગ લીધો હોય તો દરેકને એ કુલ કેટલી તક આપવામાં આવશે તો કે જે આ સડસઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ચાર જે છ તકો રહી એ તેનો જવાબ છે અને જે આ ચક્ર ફેંક જે ગોળા ફેંક અને જે બરછી ફેંક રહી તેની અંદર એ એક સરખી તકો રહે એ આપવામાં આવશે અને જે આ ખેલાડી રમતો રહી તેની અંદર જો ખેલાડીઓની સંખ્યા એ આઠ થી ઓછી હોય તો તેની અંદર એ દરેક ખેલાડીઓ રહે તેમને એ છ છ તકો એ આપવામાં આવશે પરંતુ જો તેમની અંદર એ ખેલાડીની સંખ્યા એ આઠ થી વધુ જાય તો તેની અંદર જે આ જે વધેલા સંખ્યા એટલે કે જે કુલ સંખ્યા તેને એ સૌથી પહેલાં તો એ ત્રણ ત્રણ તકો આપવામાં આવશે અને જે આ તકો આપવામાં આવી તેની અંદરથી એ ટોપ આઠ રહ્યા એમને પસંદ કરવામાં આવશે અને જે આ ટોપ આઠ રહ્યા તેને એ ત્યારબાદ એ વધુ વધારેની એ ત્રણ તકો એ આપવામાં આવશે અને આ રીતે જે ચક્ર ફેંક અને બરસી ફેંક રહી તેની અંદર એ રમત રમાતી હોય છે ત્યારબાદ એ અસઠમાં પ્રશ્ન કે ગુજરાતમાં એ સૌપ્રથમ એ વ્યાયામ પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ હતું તો કે જે આઠમો તેની અંદર ઓપ્શન જે પુરાણી બંધુ હોય તેનો જવાબ માટે જે ઓપ્શન એ તેનો જવાબ હશે અને જે આ પુરાણ બંધી હોય તેની અંદર પણ એ છોટુભાઈ પુરાણી અને જે અંબુભાઈ પુરાણી તેમનું એ ખૂબ જ મોટું એ યોગદાન રહેલું છે અને ત્યારબાદ એ ઓગણસી પ્રશ્ન કે ઘણીવાર એ ઇન્જેક્શન દ્વારા એ મારફતે એ શું લેવામાં આવશે તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે માદક દ્રવ્ય ઈ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ સિત્તેરમો પ્રશ્ન કે ખેલમાં માં કુંભરું તેનું એ ધ્યેય વાક્ય શું છે તો કે જે આ સિત્તેરમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ત્રણ જે રમશે ગુજરાત અને જીતશે ગુજરાત એ જે ખેલમાં માં કુંભરું રહ્યું એ ધ્યેય વાક્ય છે માટે જે ઓપ્શન બે રહ્યું એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ એકોતેરમો પ્રશ્ન કે ઊંચાઈ વધારવા માટે એ કયું આસન ઉપયોગી છે તો કે જે આ એકોતેરમો પ્રશ્ન રહ્યો તેની ઓપ્શન એક જે ગરુડા છે એ તેનો જવાબ બને છે માટે જે ઓપ્શન એ કર્યો એ તેનો જવાબ બને છે અને જે આ પ્રશ્ન હતા એ જે ધોરણ દસ ની જે યોગ અને શારીરિક શિક્ષણ હોય તેની અંદરથી એ પૂછવામાં આવે છે અને ત્યારબાદ એ બોતેર પ્રશ્ન કે ભારત દેશની એ રાષ્ટ્રીય રમત કઈ છે તો કે જે ભારત દેશ રહ્યો તેની એ રાષ્ટ્રીય રમત એ હોકી છે માટે જે ઓપ્શન બે રહ્યો હોકી એ તેનો જવાબ બને છે અને ભારતે એ હોકીની અંદર પોતાનો જે પ્રથમ ઓલિમ્પિકનો જે મેડલ લો એ ઓગણીસો ને અંદર એ જીત્યો છે અને જે હોકીના જાદુગર તરીકે એ જે ધ્યાનચંદ્ર તેમને એ ઓળખવામાં આવશે અને ત્યારબાદ એ તોતેરમો પ્રશ્ન કે બોક્સિંગની રમત રહી તેની માટે એ અર્જુન એવોર્ડ મેળવનાર એ પ્રથમ બોક્સર એ કોણ હતો અને તેની અંદર એ જવાબ રહ્યો એ બુડી ડી સોઝા બને છે માટે જે ઓપ્શન બે રહ્યું બુડી ડી સોઝા એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ

એ કઈ રમત સાથે એ સંકળાયેલો છે તો કે જે આ હેડોળ શબ્દ આયરો એ ફૂટબોલની રમત રહી તેની સાથે એ સંકળાયેલો છે માટે જે ઓપ્શન 1 રો ફૂટબોલ એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ 77 માં પ્રશ્ન કે નીચેનામાંથી એ કોણ આયરો એ રમત સાથે એ જોડાયેલું નથી તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન 4 જે કવિતા કૃષ્ણ મૂર્તિરા એ રમત સાથે એ જોડાયેલો નથી પરંતુ એ એક પ્રકારના એ સિંગર છે માટે ઓપ્શન 4 રો એ તેનો જવાબ બને છે જ્યારે આ સાયના નેવાલ એ બેડમિન્ટન સાથે જોડાયેલા છે જ્યારે પીટી ઉષા તે એક દોડવે છે જ્યારે લજ્જા ગોસ્વામી એ જે શૂટિંગની ની રમત રહી તેની સાથે એ જોડાયેલા છે અને ત્યારબાદ એ અઠ્યોતેરમો પ્રશ્ન કે ભુજંગાસન હોય તેની અંદર એ શરીરનો આકાર જો એ કોના જેવો હોય છે તો કે જે અઠ્યોતેરમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ચાર જે સર્પ જેવો હોય એ તેનો જવાબ બને છે માટે જે ઓપ્શન ચાર રહ્યો એ તેનો એ સાચો જવાબ છે અને ત્યારબાદ એ ઓગણીસમો પ્રશ્ન કે અષ્ટાંગ યોગમાં એ બહિરંગ અંગોરા એ કેટલા હોય છે તો કે જે આ અષ્ટાંગ યોગ હોય તેની અંદર એ બે પાંચ હોય છે માટે જે ઓપ્શન ચાર જવાબ આ બંને પ્રશ્નો ખાસ કરીને યાદ રાખવા અને ત્યારબાદ એ એસી પ્રશ્ન કે જે દોડની જે સ્પર્ધા હોય તેની અંદર એ અંતિમ કૌશલ્ય રહ્યું એ કયું હોય છે તો તેનો જવાબ દો એ ઓપ્શન ચાર જે ફિનિશિંગ રહ્યું એ તેનો જવાબ બને છે માટે જે એસી તેની અંદર ઓપ્શન ત્રણ નો ફિનિશિંગ એ તેનો જોબ બને છે અને ત્યારબાદ એ એકેશી માં પ્રશ્ન કે તાજેતરમાં જે ક્વાડ વિદેશીઓ મંત્રીઓનો જે બેઠક યોજાય તેની અંદર એ ક્વાડ જે જોથર્યું તેની અંદર એ કયા દેશનો રહ્યો એ સમાવેશ થતો નથી તો કે જે આ ક્વાડ જોથર્યું તેની અંદર એ ભારત જાપાન ઓસ્ટ્રેલિયા અને અમેરિકા આ ચાર દેશો રહ્યા તેમનો એ સમાવેશ થાય છે જ્યારે આ ચીન રહ્યું તેનો એ સમાવેશ થતો નથી માટે જે ઓપ્શન એક રહ્યો એ તેનો જોબ બને છે અને ત્યારબાદ એ બ્યાસીમાં પ્રશ્ન કે હાલમાં એ બિહાર રાજ્યની એ કઈ કોલેજોમાં એ વિદ્યાર્થીઓ એ આગામી શૈક્ષણિક ક્ષેત્રમાં એ હિન્દી મીડિયમમાં એ અભ્યાસ કરશે તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બે મેડિકલ ક્ષેત્રના જે પુસ્તકો રહ્યા તેનો એ હિન્દીમાં એ અનુવાદ કરવામાં આવશે અને ત્યારબાદ જે આગામી શૈક્ષણિક ક્ષેત્ર હશે તેના ત્યાંથી એ જે હિન્દી મીડિયમના જે પુસ્તકો રહ્યા એ તેમને એ ભણાવવામાં આવશે માટે જે ઓપ્શન બે રહ્યો મેડિકલ ક્ષેત્રના એ કોલેજો એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ત્યાં સીમા પ્રશ્ન કે હાલમાં જે અમિત શાહે તેમના દ્વારા એ કઈ કઈ યોજના રે તેની એ શરૂઆત કરવામાં આવી છે તો કે જે આ જેમાં પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બે રહ્યો એ સબસિડી યોજના તે એ તેનો જવાબ બને છે માટે જે ઓપ્શન બે રહ્યો એ તેનો એ સાચો જવાબ છે અને ત્યારબાદ એ ચોરીસ મો પ્રશ્ન કે હાલમાં એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એ કઈ સેવાનો રહ્યું એ નવીન કરવામાં આવ્યું છે તો તેનો જવાબ રહ્યો એ ગંગા એ જલસંધી બને છે માટે જે ઓપ્શન ત્રણ રહ્યો એ તેનો એ સાચો જવાબ છે ત્યારબાદ એ પંચ્યાસી પ્રશ્ન કે હાલમાં એ પેરિસ ખાતે યોજાયેલ જે ઓલિમ્પિક રહી તેની અંદર એ ભારતની એ મહિલા ધ્વજ રહી એ કોણ બની હતી તો જે આ પંચ્યાસી તેની અંદર એ રીટ થશે અને તેની અંદર એ ઓપ્શન એક અને જે ઓપ્શન બે રહ્યા પીવી સિંધુ અને મનુભાકર તે બંને એ માન્ય રાખવામાં આવશે એમ કે જે ભારતની જે ઓપનિંગ સેરેમની થઈ તેની અંદર એ ભારતના એ ધ્વજવાહક તરીકે એ પીવી સિંધુ અને જે શરત કમલ્યા તેમની એ પસંદગી કરવામાં આવી હતી જયારે ભારતની જે ક્લોઝિંગ સેરેમની થઈ તેની અંદર એ મનુ ભાકર અને જે તે નિમણૂંક કરવામાં આવી હતી માટે અહીં ઓપ્શન એક અને બે કયા રાજ્ય એ તેના તમામ ગામોને રહ્યા એ લાલ ડોરા મુક્ત એ બનાવ્યા છે તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એક જે હરિયાણા એ તેનો જવાબ બને છે માટે જે ઓપ્શન એ કર્યું એ તેનો એ સાચો જવાબ છે અને ત્યારબાદ એ સત્યાસીમાં ઓપશન કે હાલમાં એક કયા રાજ્યની સરકારે એ ત્રણ પોઈન્ટ પાંચસ લાખ પાંસઠ લાખ કરોડનું એ ઐતિહાસિક બજેટ રહ્યું એ રજુ કર્યું છે તો કે જે આ સત્યાશીમાં ઓપિશન રહ્યો તેની અંદર ઓપશન ચાર જે મધ્યપ્રદેશ રહ્યું એ તેનો જવાબ બને છે અને ત્યાર બાદ એ અઠિયાસીમાં ઓપિશને કે હાલમાં એ ભારતીય મૂળના જે લીસા નંદિરે એને એ કયા દેશનું એ મંત્રી પદ આપવામાં આવ્યું છે તો જે અઠ્યાંસીમ ઓપિશન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે બ્રિટન રહ્યું એ તેનો જવાબ બને છે અને જે આ બ્રિટન ની અંદર એ તાજેતરમાં એ જે વડાપ્રધાન રહ્યા તેની એ ચૂંટણી યોજાણી અને જેની અંદર એ વડાપ્રધાન તરીકે એ જે કીમ સ્ટામર રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવે છે અને જે આ કીમ સ્ટામર રહ્યા એ જે લેબલ પાર્ટી રહી તેની અંદર થી એ આવશે માટે તમારે એ તેમની પાર્ટી નું નામ પણ એ ખાસ કરીને યાદ રાખવું ત્યારબાદ એ નેવીશમો પ્રશ્ન કે તાજેતરમાં એ રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે એ કોને નિમણૂક કરવામાં આવી છે તો કે રાજસ્થાન રાજ્ય તેના એ નવા રાજ્યપાલ તરીકે એ

રિઝર્વ બેંક રે એટલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની પાસે એ રહે લેશે માટે જે ઓપ્શન બે રહ્યું આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ તેનો જોવા બને છે અને ત્યારબાદ એ એકાણવા પ્રશ્ન કે હાલમાં એ નવી દિલ્હીમાં એ કયું સંમેલન તેનું એ આયોજન કરવામાં આવ્યું તો કે જે નવી દિલ્હી રે તેની અંદર એ ગ્લોબલ ઇન્ડિયા એ આઈ શિખર સંમેલન બે હજાર ચોવીસ તેનું એ આયોજન કરવામાં આવ્યું માટે જે ઓપ્શન ત્રણ રહ તેનો જોબ બને છે ત્યારબાદ એ બાણું પ્રશ્ન કે ફ્રેન્ચ ઓપન બે હજાર ચોવીસમાં એ મેન સિંગલનું ટાઇટલ વિજેતા એ કોણ હતું તો કે જે ટેનિસની રમત રહી તેની અંદર જે ખૂબ જ જાણીતા જે ચાર ગ્રાન્ટ લેબલ્યા તેની અંદરથી એ તમને પૂછવામાં આવ્યા છે અને જે આ ચાર ગ્રાન્ડ લે તેની અંદર એ ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન વિમ્બલ્ડન ઓપન અને જે યુએસ ઓપન તેનો એ સમાવેશ થાય છે અને તેની અંદરથી એ તમારે જે ફ્રેન્ચ ઓપન બે હજાર ચોવીસ રે તેની અંદર એ મેન સિંગલનું ટાઇટલ વિજેતા એ જણાવવાનું છે અને તેનો એ સાચો જવાબ રહ્યો એ કાર્લોસ અલકારાજ બને છે અને જે આ કાર્લોસ અલકારાજ રહ્યો એ સ્પેન દેશનો એ વતની છે માટે જે ઓપ્શન ત્રણ રહ્યો એ તેનો એ સાચો જવાબ છે અને જો તમને પૂછે કે ટેનિસની અંદર એ મેન સિંગલના એ સૌથી વધુ ટાઇટલ એ કયા ખેલાડી જીતેલા છે તો તેનો જવાબ રહ્યો એ જો ન્યુવાક એ યુકો વિશ્વની રહેશે માટે તમારે આ પ્રશ્ન રહ્યો તેને એ ખાસ કરીને યાદ રાખવા ત્યારબાદ એ ત્રાણુમો પ્રશ્ન કે તાજેતરમાં એ આલ્પસ પર્વતમાળામાં એ સ્થિત કયા પર્વતીય દેશની મુલાકાત રહી એ નરેન્દ્રભાઈ મોદીએ લીધેલી છે તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ કરેલ જે ઓસ્ટ્રિયા રહ્યું એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ચોરાણુંમો પ્રશ્ન કે તાજેતરમાં એ સાડો સોનાની જે ખાણો રહે તેને એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં એ સમાવવામાં આવી છે તો તે એ કયા દેશમાં એ આવી લેશે તો કે જે આ સાડો સોનાની જે ખાણો રહે તે એ જાપાન દેશમાં એ આવી છે માટે જે ઓપ્શન ચાર જાપાન એ તેનો જવાબ બને છે અને જે ભારત દેશ રહ્યું તેની અંદર એ કુલ તેતાલીસ એ વર્લ્ડ હેરિટેજ સાઇટ રહી એ આવેલી છે અને જેની અંદરથી એ ગુજરાતમાં રહી એ ચાર એ વર્લ્ડ હેરિટેજ સાઈટ આવેલી છે જેની અંદર એ પહેલી રહી એ જે ચાંપાનાર અને જે પાવાગઢનો જે પાર્ક કર્યો તેને એ બે હાજર ચારમાં એ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એ જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ એ બે હાજર ચૌદમાં એ જે પાટણની જે રાણકી વાવ રહી તેને એ વર્લ્ડ હેરિટેજ સાઇટ એ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ એ બે હજાર સત્તરમાં જે અમદાવાદ સિટી રહ્યું એ ભારતનું એ સૌપ્રથમ એ વર્લ્ડ હેરિટેજ સિટી એ બન્યું હતું અને ત્યારબાદ એ બે હજાર એકવીસમાં જે ધોળાવીરા તેને એ ભારત ગુજરાતની એ ચોથી એ વર્લ્ડ સાઇટ રહી એ જાહેર કરવામાં આવી હતી માટે તમારે જે આ ગુજરાતની જે ચાર સાઇટ રહી તેના નામ એ તમારે ખાસ કરીને યાદ રાખવા અને ત્યારબાદ એ પંચાણું પ્રશ્ન કે તાજેતરમાં એ પુરાતત્વ વિદોએ એ કયા દેશમાં એ વિશ્વની સૌથી જૂનું ગુફા પેન્ટિંગ રહ્યું એ શોધી કાઢ્યું છે તો તેનો જવાબ રહે એ ઓપ્શન એક જે ઇન્ડોનેશિયા એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ છન્નું પ્રશ્ન કે હાલમાં એ નર્મદા બચાવો આંદોલન સાથે એ સંકળાયેલ કોની રહી એ ધરપકડ કરવામાં આવી છે તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ત્રણ જે મેઘા પાર્ટ કર્યું એ તેનો જવાબ બને છે અને જે આ મેઘા પાર્ટ કરે તેમની ધરપકડ રહી એ જે માનહાની નો કેસ રહ્યો તે માટે એ કરવામાં આવી હતી માટે જે ઓપ્શન ત્રણ રહ્યો મેઘા પાર્ટ કરે એ તેનો જવાબ એ સાચો છે અને ત્યારબાદ એ સત્તાણું મો પ્રશ્ન કે હાલમાં જે સિદ્ધાર્થ મોહંતીરા એ કઈ કંપનીના એ એમડી અને સી ઓ તરીકે એ તેમની ફરીથી એ નિમણૂક કરવામાં આવી છે તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ત્રણ જે એલઆઈસી રહ્યો એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ અઠાણું મોશન કે તાજેતરમાં એ નાગી અને નગતી તે વેટલેન વેટલેન એ રામસર સાઇટ રે એ કયા રાજ્યમાં એ આવી છે તો તમને અહીં જે બંને સાઇટો આપવામાં આવી છે તે એ બિહાર રાજ્યમાં આવેલું છે માટે જે ઓપ્શન એક રહ્યો બિહાર એ તેનો જવાબ બને છે અને ભારતમાં રે એ હાલ સુધીમાં એ કુલ પંચાયત શી એ રામસર સાઈટું એ આવી છે માટે તમારે આ જે પંચાયત શીનો આંકડો રહ્યો

જ્યારે ટી ટ્વેન્ટી ટીમ રહે તેના કેપ્ટન તરીકે એ સૂર્યકુમાર યાદવ છે અને ત્યારબાદ એ સોમો પ્રશ્ન કે ભારતની પ્રથમ કૃષિ નિકાસ સુવિધા એ ક્યાં વિકસાવવામાં આવી છે તો કે ભારતની જે પ્રથમ કૃષિ નિકાસ સુવિધા રહી એ જે મુંબઈ રહ્યું તેની અંદર એ વિકસાવવામાં આવ્યું છે કે જે ઓપ્શન ચાર રહ્યું મુંબઈ એ તેનો જવાબ બને છે પરંતુ જો તમને તેની અંદર પણ એ પૂછે તો તેની અંદર એ જે જવાહરલાલ નહેરુ જે પોર્ટ આવ્યું છે ત્યાં આ સુવિધા રહી એનો વિકાસ કરવામાં આવ્યો છે માટે જે ઓપ્શન ચાર રહ્યું મુંબઈ એ તેનો એ સાચો જવાબ છે આજના વિડીયો કોર્ટ જે પેપર લેવાનું હતું તેનું એ સંપૂર્ણ કર્યું અને જે આ પેપર એ માહિતી રહે તેને નથી એ એ પસંદ કરવામાં આવ્યું છે તમને કોઈ પણ પ્રશ્નની અંદર એ તકલીફ સર્જાતી હોય તો તેનો જો એ પ્રશ્ન તમારે કોમેન્ટ બોક્સમાં લખી દેવાનો અને હું તમને એ તેની ઓથેન્ટિક માહિતી રહે એ તમને જણાવી દઈશ ત્યાંથી એ તમને તેના પ્રૂફ રહ્યા એ મળી જશે અને અહીં જે આપણે લેક્ચર લીધો તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરી હોય તો તે પીડીએફ એ આપણી જે આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ રહી તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે તો ત્યાં જેને એ તમે તે પીડીએફ રહે તેને એ ડાઉનલોડ કરી શકો છો અને જો તમે એ હજી સુધી એ હાઈકોર્ટના જે વિવિધ વેપારી રહ્યા તે એ ન જોયા હોય તો તમે તે પણ એ જોઈ શકો છો અને જો તમે એ આવા જ જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત